તાલુકાના ભેંસાણા ગામ ખાતે આવેલી સંત શ્રી સદારામ જીવદયા ટ્રસ્ટ ગૌશાળામાં રમાબેનના મૃત્યુ બાદ તેમના પ્રિય કપિરાજનું પણ આજે નિધન થયું. દિયોદર તાલુકાના ભેંસાણા ગામ ખાતે આવેલી સંત શ્રી સદારામ જીવદયા ટ્રસ્ટ ગૌશાળામાં વર્ષોથી બે બહેનો સંસારનો ત્યાગ કરી અબોલ પશુ પક્ષીઓની અનોખી સેવા કરી રહ્યા હતા, પરંતુ જન્માષ્ટમીના દિવસે જીવદયા પ્રેમી રમાબેન દેહ છોડ્યો ત્યારે આ ગૌશાળામાં રહેતા અબોલ પશુ પક્ષીઓ ચોદર આંસુએ રડી પડ્યા હતા. આજે તેમને દેહ છોડ્યાને 10 દિવસનો સમય વીતી ગયો હોવા છતાં એક કપિરાજ તેમના ફોટા આગળ અન્નજળનો ત્યાગ કરી તેમની યાદમાં બેસી રહ્યો હતો. તે કપિરાજનું આજે નિધન થતાં આખું ગામ ભાવુક થઈ ઉઠ્યું હતું. શારદાબેને કરી હતી પશુ પક્ષીઓની સેવાની શરૂઆત. બનાસકાંઠા જિલ્લાના દિયોદરના ભેંસાણા ગામે સંત શ્રી સદારામ જીવદયા ટ્રસ્ટ ગૌશાળા આવેલી છે. આ ગૌશાળામાં વર્ષોથી બે બહેનો અબોલ પશુ પક્ષીઓની સેવા કરી રહ્યા છે, જેમાં મોટી બહેન શારદાબેન અને નાની બહેન રમાબેન આ બંને બહેનો સંસારનો ત્યાગ કરી વર્ષોથી અબોલ પશુ પક્ષીઓની અનોખી સેવા કરી રહ્યા છે. આ ગૌશાળામાં રમાબેનનો એક પ્રિય કપિરાજ પણ છે. આ ગૌશાળામાં 2500થી વધુ ગાયો અને 200થી વધુ શ્વાનો તેમજ અલગ અલગ પશુ પક્ષીઓ આ ગૌશાળામાં આશ્રય લઈ રહ્યા છે. અબોલ પશુ પક્ષીઓની સાથે જીવદયા પ્રેમી રમાબેનનો એટલો પ્રેમ હતો કે આખો દિવસ તેમની આજુબાજુ અબોલ પશુ પક્ષીઓ ફરતા હતા. તેમનો ખાસ એક કપિરાજ જે રમાબેનના ખભા પર બેસી રહેતો હતો. 10 દિવસથી અન્નજળનો ત્યાગ કરનાર કપિરાજનું આજે નિધન થયું છે. ભેંસાણા ગામે આવેલી સંત શ્રી સદારામ જીવદયા ટ્રસ્ટ ગૌશાળામાં વર્ષોથી શારદાબેન અને રમાબેન અબોલ પશુ પક્ષીઓની અનોખી સેવા કરતા આવ્યા છે. આ ગૌશાળામાં અબોલ પશુ પક્ષીઓ સાથે અનોખો પ્રેમ કરનાર રમાબેનનું જન્માષ્ટમીના દિવસે જ અવસાન થયા બાદ જ્યારે તેમની પાલખી યાત્રા ગામમાં નીકળી ત્યારે આ ગૌશાળામાં રહેતા તમામ અબોલ પશુ પક્ષીઓની આંખો ભીની થઈ ગઈ હતી. ત્યારબાદ તેમનો ખાસ પ્રિય કપિરાજે અન્નજળનો ત્યાગ કરી તેમના ફોટાના આગળ માથું લગાવી બેસી રહ્યો હતો, જેનું 10 દિવસ બાદ નિધન થયું હતું. આ તમામ દ્રશ્યો જોઈને ગામના તમામ લોકો પણ ભાવુક થઈ ઉઠ્યા હતા. કપિરાજની પાલખી યાત્રા આખા ગામમાં ફરી તે બાદ સંત શ્રી રમાબેનની સમાધિ પાસે તેમની સમાધિ અપાઈ હતી. સેવાભાવી બહેનોની જોડી તૂટી. આ ગૌશાળામાં જીવદયા પ્રેમી રમાબેનનું અવસાન થયા બાદ આ ગૌશાળામાં શારદાબેન એકલા પડી ગયા છે. તેમણે જણાવ્યું છે કે રમાબેન દેહ છોડ્યા બાદ આ ગૌશાળામાં આશ્રય લેનારા તમામ પશુ પક્ષીઓએ ખાવાનું છોડી દીધું છે. પક્ષીઓની ચિચિયારીઓ પણ બંધ થઈ ગઈ છે. તેના પરથી સમજી શકાય કે એમને રમાબેનની કેટલી મોટી ખોટ પડી હશે, પરંતુ આ મૂંગા પશુ પક્ષીઓ દિલની વાત કોણે કહે. આમ રમાબેનનો સાથ છૂટતા શારદાબેન પણ સાવ એકલા પડીને હતાશ થઈ ગયા છે. એમની આંખોમાંથી પણ આંસુ સુકાવાનું નામ લઈ નથી રહ્યા. ગૌ માતા કી જય. આ શારદાબેન ને રમાબેન અમારા બાજુમાં ક્ષેત્ર છે. અમે અહીંયાના જેવું નાનું કે મોટું જેવું બન્યું એવું સાથ આપ્યું અને અહીંયાની સહકારી રાખી, એટલે અહીંયાના કર્મથી અહીંયાના ભાગથી અને અહીંયાના પુનઈથી આ ગૌશાળા આટલી વધી છે અને આટલું આ પાવન ધરતી બહેણામાં કરી છે. અને રમાબેનનું ધ્યાન થયું એટલે ઓફ થઈ ગયા. એના આગળને ત્રેતાઈને કીધું હતું કે હું સિંહની અશ્વારી, મને ખુદ કૃષ્ણ ભગવાન લેવા આવશે, હું સિંહની અશ્વારીમાં જતી રહીશ અને મારું સ્વર્ગવાસ થશે. એટલે અહીંયા ખૂબ ભગવાન આત્માને શાંતિ આપે. કાલે સપનું આવ્યું, એમાં તો અંજુનું આવ્યું તો કે હું અંજુને આગળના દિવસે સપનું આવ્યું કે હું અંજુને લેવા આવીશ અને ખુદ મારો સમય છે એ સમયે અંજુ જ આવશે અને મને મારા જોડે આ અંજુ વિશે સપનું આવ્યું હતું. મને રમાબેન ખુદ આવીને કીધું હતું કે મારો સમય હતો એ સમયે હું અંજુને લેવા આવીશ અને મારા બાજુમાં સમાધિ હાલ જો અંજુની, આટલું જ કીધું છે. મારું નામ સીતાબેન. જય ભગવાન. કે આ ભારત વર્ષની આપણી જે સંસ્કૃતિ છે, સનાતનનો જે સંસ્કૃતિ છે, એમાં અનેક ઇતિહાસો આ ભારતની ધરતી ઉપર બન્યા છે. એમાં
आज भेसाणा ની સાહેબ ધરતી છે એના ઉપર એક અદ્ભુત ઇતિહાસ નિર્માણ થઈ ગયો અને એ ઇતિહાસ આખી દુનિયાને નોંધ લેવો પડે કે પ્રેમ શું વસ્તુ છે અને એક બીજાને પ્રેમ આપવાથી આત્માઓની શું કિંમત છે સાહેબ એ પૂજ્ય સંત રમાબેને જન્માષ્ટમીના દિવસે ભગવાન કૃષ્ણના દિવસે પોતે કૃષ્ણમય બની ગયા અને સમાધિ આપી અને સમાધિ લીધી ત્યાર પછી પોતે જે અનંત પ્રેમ કરતા હતા એવા એક કપિરાજ કે આપે દ્રશ્યો પણ જોયા હશે કે કપિરાજને ખોળામાં બેસાડવા જમાડવા કેટકેટલો ભાવના આપી તો એ કપિરાજે પણ એવી જ મિત્રતા નિભાવી કે ભારત વર્ષની ધરતીમાં 11 દિવસ સુધી પૂજ્ય માતાજીની સમાધિ પછી કપિરાજે અન્ન પાણીનો ત્યાગ કર્યો પણ મહત્વની વાત એ કે 11 દિવસ સુધી એમના શરીર ઉપર અન્ન પાણી ન લીધા તો કોઈ અસર નથી સાહેબ અસર એક જ હતી કે મને સંત રમાબેન હવે ક્યારે મળે અને એ એ ક્ષણ દેખતા દેખતા અંતે પોતે પોતાનો પ્રાણ સંત ઉપર કુરબાન કરી દીધો નછાવર કરી દીધો આ એક ભારતનો સાહેબ અદ્ભુત ઇતિહાસ છે કે જે વર્ષો પહેલા આપણા જેસલ તોરલનો ઇતિહાસ હતો એવો જ ઇતિહાસ આ ભેસાણાની ધરતી ઉપર બનવાથી આ ધરતીને 4 ચાંદ લાગ્યા અને ભારતીય સંસ્કૃતિને 4 ચાંદ લાગ્યા અને આ 4 ચાંદ લાગવાથી અત્રિત ગૌ માતાઓની હવે અહીં સેવા થતી રહેશે અને લાખો ભક્તોને એનું પુણ્ય પ્રાપ્ત થતું રહેશે અને અહીં કને અનંત મેળા ભરાશે અને વિશ્વના માણસો આ ઇતિહાસને સાહેબ જોવા માટે આવે અહીંયા હું વર્ષોથી આ ગૌશાળા સાથે સંકળાયેલો છું જો કે પહેલી ગૌશાળા પણ નથી ત્યારથી હું આ વેહણા સાથે સંકળાયેલો છું માત્ર ને માત્ર 25 ગાયો હતી પહેલી ત્યારથી હું આ ગૌશાળા સાથે સંકળાયેલો છું અને બેન શ્રી શારદાબેન અને રમાબેન એમણે ખરેખર એક નિરપેક્ષ ભાવે ખરેખર ગૌ સેવા કરી છે અને એનું આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે આ ગૌશાળાએ કેટલો વિકાસ કર્યો છે અને આજ કળિયુગની અંદર તમે જોવા જો તો ખરેખર હવે આપણે પરચો જોવા ક્યાં જવું મારે 1/2 કલાક પહેલા તો બેનથી વાત થઈ છે મેં એમના સમાચાર પૂછ્યા છે બેન શું થાય છે કોઈ તકલીફ બીજી છે કોઈ દિવસ એવું કીધું નહીં કે મને સેજ બી તકલીફ છે અને 1/2 કલાક પછી મને ફોન આવ્યો કે ખરેખર બેનનો સ્વર્ગવાસ થઈ ગયો છે એટલે ખરેખર અને એના પછી આપણે કપિરાજને પણ જોયું કે ખરેખર એ બે આત્માઓનો કેટલો ગાઢ સંબંધ હશે આજ ખરેખર આપણે મનુષ્ય પણ રાખી શકતા નથી બરાબર અને એમણે છેલ્લા 8-10 દિવસની અંદર કપિરાજે પણ દેહ છોડી દીધો એટલે કળિયુગની અંદર આપણે એવું કહીએ કે સત્ય નથી પણ નહીં હજી સત્ય છે અને સત્યને પારખવાની આપણા પાસે દ્રષ્ટિ નથી એટલે હું દરેકને વિનંતી કરું છું કે ખરેખર આપ સૌ આવું કોઈ સેવાનું કાર્ય કરો બરાબર કાલે બેન જતા કાલે આપણે બધા બી જતા રહેવાના છો પણ ખરેખર એવું કાર્ય કરો કે લોકો ખરેખર તમને ઈ તેવું કાર્ય કરતા ઈ નામથી યાદ કરે એમ કે જિસ દિન તુમ જગત મેં આયે જગત હશે તુમ રોય એસી કરણી કર ચલો જગ હશે તુમ એટલે બીજું